માળની ઇમારત જે 3 સેકન્ડની અંદર જમીન પર આવી ગઈ। વલસાડના તીથલ રોડ ઉપર બિલ્ડિંગ તોડી પડાઈ છે। વૃંદાવન એપાર્ટમેન્ટની બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે। બે દિવસ પહેલા ઇમારતનો એક સ્લેબ જે છે તે તૂટ્યો હતો। અગાઉ પાલિકાને ઇમારત ખાલી કરવાની નોટિસ પાલિકા દ્વારા આપવામાં આવી હતી। આસપાસના વિસ્તાર ખાલી કરાવી લોકોને સલામત જગ્યા ઉપર ખસેડ્યા બાદ આ બિલ્ડિંગને ઉતારી લેવામાં આવી, બિલ્ડિંગને તોડી પાડવામાં આવી। बिल्डिंग ने तोड़ी पाड़वाना जे लाइव दृश्यो छे ते कैमरा में कैद थया छे। भरत फोन लाइन पर अमारी साथे संवाददाता जोड़ाई चुक्या छे। भरत, जे दिवस आ घटना बनी हती, बे दिवस पहला आज इमारत नो स्लेब तूट्यो हतो अने ते बाद तमाम जे लोकोने खसेड़वामां आव्या हता अने आ इमारत ने उतारी लेवामां आवी हती, आज त्यां आसपास लोकोनुं शुं कहेवुं छे अने हजी आ विस्तारमां केटली आवी इमारतो छे? बिल्कुल, वलसाड नगर ना जे तीथल रोड पर आज दृश्य जो रहा छो, आज वलसाड नगरपालिका द्वारा पूरी तैयारी साथे अने सुरक्षाना तमाम इंतजामो करीने आ 3 माळनी आखी बिल्डिंग ने तोड़ी पाड़वामां आवी छे। मात्र 1 सेकंडनी अंदर ज 3 माळनुं आखू बिल्डिंग छे जमीनदोस्त थई गयुं। आपने जणावी दऊं के 2 दिवस अगाउ ज आ जे बिल्डिंग छे एनो एक ब्लेक एक भाग छे तूटी पड्यो हतो अने नीचे छे जे दुकानो छे एमांथी 2 व्यक्तिओ एक दुकानमां फसाया हता। त्यारबाद घटनानी जाण थता ज रातनी आ घटना बनी हती। जाण थता फायर બ્રિગેડ, પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ કરી બંનેને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ આપને જણાવું કે 5 વર્ષથી વલસાડ નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગને ખાલી કરવા માટેની નોટિસો ફટકારવામાં આવતી હતી, તેમ છતાંય કેટલાક દુકાનદારો છે એ દુકાનો ખાલી કરતા ન હતા અને 2 દિવસ અગાઉ આ દુર્ઘટના સર્જાઈ। સદનસીબે એ વખતે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આજ સવારથી જ વલસાડ નગરપાલિકા એક્શન મોડમાં હતી અને આ જર્જરિત બિલ્ડિંગને જાતે જ તોડી પાડવાનો નિર્ણય કર્યો અને એના માટે સૌ પ્રથમ તો આજુબાજુના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, આજુબાજુની બિલ્ડિંગોને ખાલી કરવામાં આવી હતી, ત્યારબાદ સુરક્ષાના તમામ ઇંતજામો સાથે આખી 3 માળની આખી બિલ્ડિંગને તોડી પાડવામાં આવી હતી। લોકો પણ આજુબાજુના હતા, જર્જરિત બિલ્ડિંગ હતી એટલે બાજુની બિલ્ડિંગોના લોકોને પણ ચિંતા હતી કે ક્યારે આ વરસાદી માહોલમાં જો જમીનદોસ્ત થઈ જાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી, પરંતુ વલસાડ નગરપાલિકા દ્વારા આ રીતના કાર્યવાહી કરીને આજે આખી બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે। બિલકુલ ભરત, આભાર માહિતી બદલ।